સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે ખાસ કરીને નેશનલ હાઈવે પર છેલ્લા એક અઠવાડિયામાં અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે, જેમાં કેટલાય લોકો ઘવાયા છે તો કેટલાક લોકો મોતને પણ ભેટ્યા છે। આવી વધુ એક ઘટના બનાસકાંઠાના વાવ સુઈગામ હાઈવે પર બની છે, જેમાં જાણવા મળતી માહિતી અનુસાર એક ઘઉં ભરેલ ટ્રેલર વાવ તરફથી સુઈગામ તરફ જઈ રહ્યું હતું, તેની આગળ ધાબલા ભરેલું ટ્રેક્ટર જઈ રહ્યું હતું। અચાનક ટ્રેક્ટર આગળ કોઈ કારણસર ટ્રેક્ટરના ડ્રાઈવર દ્વારા બ્રેક મારતાની સાથે પાછળ આવી રહેલ ટ્રેલર ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘૂસી જતા ધડાકાનો અવાજ સાંભળી લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા। જો કે ટ્રેલર અને ટ્રેક્ટરમાં આગ લાગતા આજુબાજુમાં રહેલ લોકો ફાયરનો સંપર્ક કરાતા ઘટનાસ્થળે આવી પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ટ્રેલરમાં રહેલ ઘઉં ઘટનાસ્થળે બળી ખાક થયા હતા, જેમાં ટ્રેક્ટરનો ડ્રાઈવર તેમજ ટ્રેલરના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો, જેમાં ટ્રેક્ટરમાં બેસેલ અન્ય વ્યક્તિને નાની મોટી ઈજાઓ થતા 108 મારફતે વાવની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ પોલીસને થતાં વાવ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી।